तो ઘણી વાર મહારાજે જે કહ્યું છે ગુણાતીત સ્વામીએ કે મોટા પુરુષ રાજી થાય તો બુદ્ધિયોગ આપે છે. બુદ્ધિયોગ તે શું? મોટાને રાજી કરતા આવડે તે. એટલે કેટલીક વાર આપણે ઘણીવાર મનમાં અવઢવ હોય, યસ નો આ કરું કે આ કરું, એ વખતે આપણને બુદ્ધિયોગ આપે છે. 1977માં અમે જ્યારે માંઝા ગયેલા પ્રતિષ્ઠામાં, દારેસલામમાં જન્મજયંતિ હતી અને માંઝામાં પણ બે જગ્યાએ પ્રતિષ્ઠા હતી. તો પછી સામે મલ્ટીપર્પઝ હોલ છે, આપણું માંઝાનું મંદિર છે ને એની સામે એક હોલ છે અને ત્યાં સભા હતી. તો તમને આશ્ચર્ય થશે કે જેમ કીર્તન આરાધના હોય છે ને એમ જાહેર સભામાં કીર્તન આરાધના ન હોય, કારણ કે એક જ દિવસ હતો એ જે સ્વાગત સભાનો. અરે અમારા ભજનો કેટલીક વાર ધૂન પ્રાર્થના શરૂ કરવા માટે હોય, આપણા હરિભક્તોની નજરમાં માણસોને ભેગા કરવા માટે હોય. તમે જો હિન્દુ ધર્મના કોઈ પણ સંપ્રદાય હોય ને, રામાન વૈષ્ણવ, એમાં ધૂન ને કીર્તનનો બહુ મહિમા હોય. આપણે ત્યાં એમ લાગે આ બધું કાંઈ નહીં, કથા શરૂ થાય આમ ટટાર થાય, પાછો બે મિનિટ પાછો ઊંઘી જાય એમ. એકચ્યુઅલી કોઈ પણ હિન્દુ ધર્મના જે 2000 જેટલા સંપ્રદાય છે ને, એમાં દરેક જગ્યાએ નામ સંકીર્તનનો બહુ મહિમા છે. કોઈ નામ સ્મરણ થતું હોય, કીર્તન ગવાતું હોય, આપણે તો એ વખતે જ કચકચ થતી હોય. જોજો, આપણે જાણવા જેવું છે. એટલે કેટલીક વાર આપણે એવું સમજીએ કે ભેગા કરવા માટે, કેટલીક વાર અમારા કીર્તનો છે ને ફિલ ઇન ધ બ્લેન્ક્સ તરીકે હોય, ખાલી જગ્યા પૂરો, એ મહેમાન ન થયો એ કંઈ નાખે, એટલે કે એ કંઈ ટાઈમ ટેબલમાં નહોતું એમ, એવું પણ હોય. તે માંઝામાં છે ને એક ભજન આવ્યું ફિલ ઇન ધ બ્લેન્ક્સ તરીકે, ખાલી જગ્યા પૂરવામાં. તો પછી મને ગાવાનું કીધું 1977માં. એટલે મેં એક ભજન ગાયું, ખોળો બાપાનો અમે ખૂંદ તારે લોલ, લાડકા યોગી ના અમે બાળ રે બાપાના, હેત મુને સાંભરે રે લોલ, ખુરશીમાં બેસી બાપા ઘૂમ તારે લોલ, ગળે ફેરવતા રૂડા હાથ રે બાપાના, હેત મુને સાંભરે રે લોલ. આમાં જે હરિભક્તો જેને યોગી બાપાને જોયા છે એમને તો આ ભજન યાદ આવે. એ સિવાય જેનો જન્મ લગભગ 58 થી 65 વચ્ચે થયો હોય ને, એને કઈ કઈ સ્મૃતિ હોય 5-6 વર્ષનો હોય તો. યોગી મહારાજ તો ધામમાં ગયા 1971માં. આ મેં ભજન ગાયું, પછી સભા પૂરી થઈ ગઈ અને અમે 17 સંતો હતા બધા, 7 જણાને અમને કીર્તન આરાધના માટે બોલાવેલા સ્પેશિયલ. આપણે KCC હોલ છે ને એનો, નૈરોબીનો, એમાં કીર્તન આરાધના હતી. જે પોલિટિકલ કોન્ફરન્સ માટે જે હોલનું આયોજન થયું હોય એમાં કીર્તન આરાધના હતી. એટલે કીર્તન આરાધનાનો કરુણ રકાસ થયો એમાં. આ તમે જો આ હોલ છે ને અનઇવન છે, જોજો ઉપરનું સીલિંગ જુઓ, ઉપર નીચે આમ છે, આમ આમ જે હોય ને એમાં હંમેશા સાઉન્ડ સારો થાય, પણ જે એકદમ સરફેસ એકદમ સપાટ હોય ને એમાં આરાધનાના ભૂકા બોલી જાય. અમે નડિયાદમાં દેસાઈ વગો છે ને, એમાં દેસાઈ લોકોએ એક એરકન્ડિશન લગ્નની વાડી બનાવી છે, તેમાં મારું નડિયાદ પારાયણ હતું 4 દિવસનું. પછી એ લોકો કે સ્વામી આ એરકન્ડિશન હોલ છે ને કીર્તન આરાધના કરો. મેં હોલ સરસ છે પણ ચારે બાજુ એ લોકો ગ્રેનાઇટ લગાવેલો. મેં અહીંયા કીર્તન આરાધના ન થાય, તો કે આટલો સરસ ગ્રેનાઇટ છે, મેં એટલે જ ન થાય એમ. આપણો વિદ્યાનગર APCનો હોલ છે ને, એ તમે જો એની સીલિંગ આમ 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 છે, અનઇવન છે, ઉપર આમ આમ અનઇવન છે, હંમેશા એવું એકોસ્ટિક કંઈક રચના હોય ને તો હોલ સારો થાય, નહીં તો ભૂખા બોલી જાય. એટલે પછી મેં અહીંયા આરાધના ન કરાય. તો આપણે KCC હોલમાં આ તો 77ની સ્મૃતિ કરી દઉં. 1977માં અમને 7 જણાને બોલાવેલા, યોગીચરણ સ્વામી, ગૌતમ ભગત, અક્ષરેશ સ્વામી, નારાયણ મુનિ સ્વામી, શ્વેત વેંકટ સ્વામી, યજ્ઞચરણ સ્વામી અને કૃષ્ણપ્રિયદાસ, 7 જણા. પછી KCC હોલમાં પ્રોગ્રામ હતો અને પહેલે દિવસે પ્રોગ્રામમાં અમે યજ્ઞેશ્વર સ્વામી, અક્ષરેશ સ્વામી હું, અમે 3 ટ્રીઓ ક્લાસિકલ ગાયું. આમ તો વ્યક્તિગત જસરાજ ને ભીમસેનજી ગાય છે, પણ ડબલ ગાય ડાગર બંધુ, નઝાકત સલામત અલ્લી, રાજન સાજન, પણ ટ્રીઓ ક્લાસિકલ તો બહુ ઓછા ગાય છે. 3 ભાઈઓ ગાતા હતા, એમાં એક ભાઈ તો ઉડી ગયા, પંડિત મણિરામ, પ્રતાપ નારાયણ ને જસરાજજી, અમે લોકોએ 3 જણે ગાયેલું. અને જે પડઘા પડે અને જે કીર્તન આરાધના એટલી ભંગાર થઈ ને, અને બાપાએ આમ નારાજ જેવા થઈ ગયા એમ કે દેશમાંથી બોલાય ને આરાધના સારી કરવી જોઈએ ને આમ તેમ.
પછી રાત્રે અમે લોકો કોઈ બાપાના પગ દબાવવા જ ન ગયા, જઈએ ને, કારણ કે એ આકરે પાણી હતા એકદમ. પછી બાપા બીજે દિવસે કે આટલો બધા દેશમાંથી આવ્યા ને, પ્રોગ્રામ શાનદાર કરવો છે ને આમ તેમ, એટલે બધું કીધું કે બાપા આ હોલ છે ને એ તો પોલિટિકલ કોન્ફરન્સ માટેનો છે, મ્યુઝિકલ કોઈ એનો કન્સેપ્ટ છે જ નહીં એમ. કારણ કે આપણો ઉમંગ હોય, ઉત્સાહ હોય તો ગલે ને, સિસ્ટમ ગમે તે હોય, આપણો ઉમળકો જોવે ને એમ કે. પછી બીજે દિવસે પણ બીજો પ્રોગ્રામ હતો એ જ હોલમાં, બે પ્રોગ્રામ હતા. યોગીચરણ સ્વામી સવારે બાપાની પૂજા પતી તો એ હોલમાં ગયા અને જે કંઈક કોઈ પણ પૂઠું છે અથવા તો કંઈ સીટ હોય થર્મોકોલની, આખો દાડો બિચારે મહેનત કરી, બપોરે લંચ ટિફિન પણ ત્યાં આપવા ગયેલા. 10-12 કલાક એણે જાત જાતનું બધું પ્રયોગ કર્યા અને એ દિવસે રાત્રે પ્રોગ્રામ થયો. બાપા કીધું કે મને કીર્તનારનો લિસ્ટ બતાવો. પછી સ્વામી કે આ યજ્ઞેશ્વર સ્વામી આ બે જોડે ગાય છે ને એની જરૂર નહીં, આ બે ગાય બરાબર છે, કે ટ્રીઓ ક્લાસિકલ હતું ને, યજ્ઞેશ્વરનું બીજું ભજન રાખજો પણ આની જોડે નહીં રાખતા, કે આ બે બરાબર ગાય છે. અને બીજે દિવસે કીર્તન આરાધના, આગલે દિવસે એક ઇનિંગને 333 રનથી પરાજય અને બીજે દાડે 10 વિકેટથી વિજય. એટલી અદ્ભુત આરાધના થઈ ને, એટલી બધી અદ્ભુત. પછી બાપા મનુષ્યભાઉ બતાવ્યો, સ્વામી કે આજે મને ખબર પડી કે સાઉન્ડ સિસ્ટમ જરૂરી છે એમ. કારણ કે લોકો શું સમજે, અમારા ગુજરાતમાં હોય ને કે સ્વામી અમારા ગામમાં એ નરેન્દ્રભાઈ મોદી આવેલા ને ત્યારે એની સિસ્ટમ હતી, એમાં તો ભૂંગળા હોય, એમાં તો પ્રવચન ઠોકવાનું, એમાં થોડા 12 માઇકને હેન્ડલ કરવાના છે અને જેટલા માઇક્રોફોન વધારે એટલું મિક્સિંગ કરવાનું, એનું વ્યવસ્થિત ઇક્વિલાઇઝ કરવાનું, એ બધું માથાનો દુખાવો છે. અમારા પંકજ ઉદાસ છે ને મુંબઈમાં, એની જોડે સરોસ ભાભા કરીને એક પારસી છે ને, એની સાઉન્ડ સિસ્ટમ એની જ હોય, એક પ્રોગ્રામ નહીં 15,000-18,000 રૂપિયા લે. પણ એને બધી ખબર હોય કે પંકજ ઉદાસ ગાતો હોય અને અહીંયા જ્યારે એ છોડે તો એની વચ્ચે બે જ સુર ફ્લ્યુટના છે અથવા બે સ્ટ્રોક ગિટારના છે, એ વખતે એનું પાછું આમ ઇન્ક્રીઝ કરી દે. આપણે મોટે ભાગે દેશમાં કે પરદેશમાં આપણે કે વધાર ભેંગ તો વધાર, ઘટાડ ઘટાડ, એમ આમ જ આમ જ એમ. એટલે સંગીતમાં કહેવત છે કે યુ કેન ઓલવેઝ ઓપરેટ સાઉન્ડ સિસ્ટમ બાય ઇયર્સ ઓનલી, નોટ હેન્ડ્સ. સાઉન્ડ સિસ્ટમ કાનથી ઓપરેટ થાય, હાથથી ન થાય. કેવી કોકનો અવાજનો, દરેકનો અવાજ અલગ અલગ બાઝ હોય. અમારા જેવાના અક્ષરેશને અમારા અવાજમાં બાઝ છે, એટલે નાના સંતો ગાતે એને એકદમ તીણો અવાજ હોય, તો એ વખતે પાછું બાઝ બદલવું પડે ને, પાછું એકનો એક હંકારાય, એ લગતા આમ વધાર ઘટાડ. આ છે ને ઈચનો બધો માઇક્રો ભાગ વધારવાનો ઘટાડવાનો હોય. તો બાપા બીજી અને નેતાઓ પ્રવચન કરે એમાં તો કેવું હોય, આપણા દેશમાં જે પ્રશ્નો છે લાવું ફેંકો, એમાં ગાવાનું છે એને કંઈ. તો બાપા બીજે દિવસે મનુષ્યભાઉ બતાવ્યો, સ્વામી કે મને આજે ખબર પડી કે આ સાઉન્ડ સિસ્ટમ કેટલી મહત્વની છે. અમારે અક્ષરેશ સ્વામી બધે આરાધના કરવા જાય ને તો કેટલીક વાર તો પોતાનો સાઉન્ડવાળો ભેગો લઈ જાય. મૂળ તો હરિભક્તને એના ગામમાં 4,000 રૂપિયા આપે ને અમે 2,500 લેતા જઈએ, બોટાદથી કીર્તન આરાધના માટે સાઉન્ડ સિસ્ટમ લઈ જઈએ. એક જણો માણસ ટેવાયેલો હોય ને તો બીજે દિવસે બાપા એટલા રાજી થયા. એ વખતે નેરોબીમાં વરસાદ ખેંચાયેલો અને વરસાદ પડ્યો, અમે તો યમન કલ્યાણ ગાયેલો, પહેલે દિવસે મધુવંતી ગાયેલો, બીજે દિવસે યમન કલ્યાણ. તે હરિભક્તો બધા કે ઓહો, તમે તો કે મલ્હાર ગાયો, એટલે ભાઈ મલ્હાર ગાયો જ નથી ભાઈ, હું માથાકૂટ કરે. મલ્હારના યમન કલ્યાણને કેટલો આમ નોર્થ પોલ ને સાઉથ પોલ જેટલો દૂર છે. આપણે હરિભક્તો મલ્હાર ગાયો, મલ્હાર ગાયો જ નતો ને ભાઈ, અને મલ્હાર ગાયો વરસાદ પડે તો અમને કિડનેપ કરીને કોઈ સાઉદી અરેબિયા લઈ જાય ને, એમ કે આપણા હાથમાં છે. આ તો બધા ઘણી વાર અહોરૂપમ અહોધ્વનિ એમ હાલ્યા કરે, શું કે અહોરૂપમ અહોધ્વનિ, એટલે કે ગધેડાની જાનમાં ઉટિયા આવ્યા, કે ઉટિયાની જાનમાં ગધેડા પધાર્યા. અને પછી લગ્ન એટલે ઊંટને તૈયાર કર્યું હોય ને, એટલે એણે પૂછ્યું ગધેડાને કે અમે લોકો કેવા લાગીએ, એટલે કે ઓહો શું તમારું રૂપ છે, કે ગધેડા શું કે શું તમારું રૂપ છે. પછી કે અમે આવ્યા તો અમે ગાઈએ, કે અમારું પણ મોટી મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા છે કે ગાઉ, કે તો ગધેડો ગાય તો કેવું ગાય, હોચી હોચી એ જ કરે ને. પછી કે તમને અવાજ કેવો લાગે, કે આહા શાનદાર અવાજ, ક્યાં અવાજ પાઈ હે, આવો અવાજ છે જ નહીં કોઈનો, એમ મેલોડિયસ વોઇસ એમ. અને ત્યાંથી આપણે કહેવા જ પડી અહોરૂપમ અહોધ્વનિ, કે અમે કલ્યાણ અમે મલ્હાર ગાયો જ નહોતો, તોય કે ના મલ્હાર ગાયો એટલે વરસાદ પડ્યો. પણ બાપા તો જે રાજી થયા, કારણ કે બીજે દિવસે સિસ્ટમ સારી હતી એમ, એનું કારણ યોગીચરણ સાહેબ બરાબરની મહેનત કરેલી. એટલે હું તમને વાત કરું છું, મેં જે માંઝામાં ભજન ગાયું ને, તમે બધા 17 સંતો હતા, એમાં મેં આ ખોળો બાપાનું ગાયું અને બહાર નીકળ્યા તો બધા પોતપોતાની ગાડીમાં બેસી નીકળી ગયેલા. છેલ્લે બાપા મહંત સ્વામી
ઈશ્વરચરણ સ્વામીને એક ત્રીજા સંત હતા, ચાર જણા હતા. અને એ વખતે સત્યોતેરમાં તો મુસ્લિમ હતો એકદમ, એટલે હું એકલો જ રહી ગયો. તો બાપા મને કે મારી બાજુમાં આવી જાઓ. એટલે મેં કહ્યું બાપા આપને ભીડો પડશે એમ. સ્વામી કે હમણાં ગાતો હતો ખોળો બાપાનો ખૂનતો, અને અત્યારે બોલાવતો કે ભીડો પડશે. કે શું કે હમણાં અંદર ગાયું ખોળો બાપાનો ખૂનતો, અને ખૂંદાવું ત્યાં કે ભીડો પડશે એમ. પછી બાપા એકદમ સંકોર આવી ગયા, મને બાજુમાં બેસાડ્યો. પછી જો મોટા પુરુષની એક રીત જોવો, આપણે હેત કર્યું વાલ કરીને, શું સ્વામી કે સભા જોઈને ભજન ગાતા શીખવું. શું કીધું? સભા જોઈને ભજન ગાતા શીખવું. અહીંયા જેટલા માણસો આવ્યા હોય એમાં લગભગ 70% યોગી બાપાને દર્શન જ ન કર્યા હોય, અને એની વચ્ચે આ ભજન ગાવ તો કદાચ ટ્યુન ગમે, રિધમ ગમે, પણ ભજનનો મજા તો શબ્દ છે. તમે શબ્દનો અર્થ સમજો, એની સાથે તમારી જે ભાવનાને લાગણીને જે વેતી કરો ને એ મજા છે ને. બાકી એમને એમ કે ગમે તે ગાવાનું હોય, એટલે સાહેબ કે હંમેશા સભા જોઈને ગાવું. આપણે કેટલાક નાના નાના મંડળ હોય દેશમાં અને વિદેશમાં એવું હોય છે, એ કંઈક જાહેર સભા હોય એ વખતે એ લોયાનું 13મું વતનાથ કાઢે. એટલે ભાઈ આ નવા આવ્યા છે એ વખતે કંઈક સંતના મહિમાની વાત કર, ભગવાનના મહિમાની વાત કર, અને એવી વાત કરે તો ઓલાને કંઈ સમજાય નહીં, અને કદાચ એવું અવળું પડે તો કે હવે આમાં દર્શન કરવા જવું પણ કથામાં ન જવું એમ. આવું બને જ કેટલીક વાર. એટલે સભા જોઈને વાત કરવી જોઈએ, સભા જોઈને ગાતા આવડવું જોઈએ. તો એ બાપા કે સભા જોઈને ગાતા શીખવું. એટલે હું તમને વાત એ કરું છું કે જે સંત પરમ હિતકારી છે ને, અમે લોકો અમારી ડાયરીમાં બધા ઉત્સવના ભજનો હોય કે વસંત પંચમી કયા ગાવાના, આપણા આખા વર્ષના સમય આ ઉત્સવ આવે. પછી હિટ્સ ઓફ મીરાબાઈ, મીરાબાઈના શ્રેષ્ઠ ભજનો કયા, આમ તો હજારો ભજનો છે, પણ તમે એના અમુક અમુક ગાવ. ચલો મન ગંગા જમુના તીર, ચલો મન ગંગા જમુના નિર્મલ પાની, શીતલ હોત શરીર, ચલો મન ગંગા જમુના તીર. આ બધા એના ભજનો એકદમ પોપ્યુલર ગણાય એમ. સુરદાસના મીરા, કબીર, રૈદાસ, તુકારામ, નામદેવ, એકનાથ, તો આપણા નનસંતોના પણ લગભગ બધા ભજનો મારી ડાયરી, પર્સનલ ડાયરીમાં એનું ડિવિઝન પાડેલા છે. એમાં કેટલાક ભજનો એવા છે સદાબહાર, એટલે કે એવરગ્રીન. તમે ગામડામાં ગાઓ કે હ્યુસ્ટનમાં ગાઓ કે એલએમાં ગાઓ કે સિડની, ઓકલેન્ડ, નેરોબી, ગમે ત્યાં ગાઓ, એ ભજનના શબ્દો એટલા અદ્ભુત છે ને કે કોઈ પણ ઇન્ટેલેક્ચ્યુઅલ હોય કે એકદમ સાવ કન્ટ્રી સાઈડમાંથી આવ્યો હોય, દરેકને અપીલ કરે. શું કરે? એને શબ્દો અપીલ કરે. એમ સંત પરમ હિતકારી છે ને એ આઉટરાઇટ એવરગ્રીન ભજન છે. તમે કોઈ પણ ઓડિયન્સમાં ગાઓ ને, જેમ ડૉક્ટર સાંઈ ઘણી વાર કહે છે ને કે મને કોઈ પાયોજી મેને રામ રતન રોજ સંભળાવે તો હું રોજ સાંભળું, એમ આ હો રસિયા સંત પરમ હિતકારી મને કોઈ રોજ ગાવાનું કહે તો રોજ ગાઉં. એમ ન થાય કે લોકોના મનમાં થશે કે આ સ્વામી આગળ બીજો કંઈ જથ્થો છે કે નહીં ભજનનો, એકનું એક ગાય છે. અરે શું અદ્ભુત શબ્દો છે એના, એ ભજનો જ એવા છે. તો સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, એનો અર્થ શું થયો કે બ્રહ્માનંદ સાંઈ પોતાના અનુભવનો નિચોડ કહે છે કે જીવનમાં જો સંત આવી જાય. આપણે બધા તો સત્સંગી જ છીએ, બહાર તો શું કોઈ ભગવાનની વાત કરે ભગવું કપડું પહેરેલો, અલે બાપજી બાપજી કરીને પગમાં પડે. ભાઈ બાપજીને ભગવાનનો શું અનુભવ છે એ તો વાત પૂછવાની જ નહીં. આપણા દેશમાં તો આટલું જ પ્રમાણપત્ર જોવે, ભગવા કપડા હોય, થોડી તુલસી ને કબીની સાખી ગોલતો હોય, બે ઇધર ઉધરની વાત કરીને કથા ગગડાવે, એટલે બાપજી. એમ બાપજી કેટલા બધા આપણા દેશમાં ખૂટે નહીં એટલા બધા જ બોલો. તો બ્રહ્માનંદ સાંઈ કે જે સંત મળવા જોઈએ. સંત એટલે વતનાથમાં કહે છે ને પરમ એકાંતિક, વડવાનળ જેવા ગુણાતીત, એકાંતિક સત્પુરુષ, મોટા ભક્ત, એવા જે મોટા હરિભક્ત. આ બધા શબ્દ અલગ અલગ છે, શું છે, પણ અંતે આ બધો મહિમા છે ને સત્પુરુષનો છે. એ સત્પુરુષ જીવનમાં મળે આપણને તો આપણું પરમ હિત કરે. શું કરે? આપણું હિત તો ઘણા કરે છે. કોઈ છોકરો બોર્ડની એક્ઝામ આપતો હોય દેશમાં, અને જાન્યુઆરીમાં મેલેરિયા થયો હોય, ટાઇફોઇડ થયો હોય, અને 3 વીક કમ્પ્લીટ બેડ રેસ્ટ કર્યો હોય તો કેવો ટાઈમ ગણાય? પ્રાઇમ ટાઈમ ગણાય. પણ એ ટાઈમે એનો કોઈ ક્લોઝ ફ્રેન્ડ હોય ને, એકદમ ફાસ્ટ ફ્રેન્ડ, એને કંઈક નોટ્સ આપે, એ કંઈક ટિપ્સ આપે, અને પછી એ પેપર કદાચ આપે માર્ચમાં, અને એ પાસ થઈ જાય તો એ મિત્રોનો કેટલો આભાર માને કે મારું વરસ બગડે તો હું નીકળી ગયો આ 75% કે 80%. એણે હિત કર્યું ગણાય. તમારે પૈસાની કટોકટી હોય ને તમને કોઈ આપે, લે ભાઈ આપું છું તને આ 10 લાખ સેલિંગ,
અનુકૂળતાએ આપજે, વ્યાજની ચિંતા નહીં કરતો, તો એ હિત કર્યું ગણાય કે નહીં? એમ જીવનમાં અમુક સમયે સમયે નાનું મોટું હિત કરનારા આપણે અસંખ્ય માણસો મળે છે, પણ પરમ હિત એ જે જીવને બ્રહ્મરૂપ કરવો એ હિત છે ને, એ સત્પુરુષની મોનોપોલી છે, એને સિવાય બીજું કોઈ ન કરી શકે. તો જગતમાં અહીં સંત પરમ હિતકારી સંત મળવા જોઈએ. એ જો સંત મળે તો આપણું કાર્ય થાય. તો આ બ્રહ્માનંદ સાંઈ આવો સંતનો મહિમા કહે છે. આપણા મુક્તાનંદ સાંઈ જે સંતનો મહિમા કીધો એ આ જ અર્થમાં છે. નારદ મેરે સંત સે અધિક ન કોઈ, મમ ઉર સંત અરુ મે સંત ના ઉર, વાસ કરું સ્થિર હોઈ. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. મુક્તાનંદ સાંઈ આ જ અર્થમાં કહે છે કે મને ભગવાન કહે છે, ભગવાન કૃષ્ણ નારદને કહે છે કે મેરે સંત સે અધિક ન કોઈ, મમ ઉર સંત અરુ મે સંત ન ઉર, વાસ કરું સ્થિર હોઈ. અને આગળ તો કમાલ કરે છે. કમલા મેરો કરત ઉપાસન, માન ચપડતા ધોઈ, યદ્યપિ વાસ દિયો મે ઉર પર, સંતન સમ નહીં સોઈ. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. કમલા એટલે લક્ષ્મી. કમલા મેરો કરત ઉપાસન, ભગવાન કહે છે કે એ ભલે મારી ઉપાસના કરે ગમે તે કરે, પણ યદ્યપિ વાસ દિયો મે ઉર પર, લક્ષ્મીજી મારા પત્ની જે છતાં મેં હૃદયમાં કોઈને જે સ્થાન આપ્યું તે સંતને આપ્યું છે લો. અને નરસિંહ મહેતા તો એના કરતા આગળ જાય છે. ભગવાન એવું કહે છે કે યોગી બાબા ગાતા, લક્ષ્મીજી અર્ધાંગના મારી તે મારા સંત નિદાસી રે, પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા. ભગવાન કે લક્ષ્મી મારી પત્ની, એ મારા સંતની દાસી લો. ભગવાન કે છે. તો આ જે સંતનો મહિમા દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ આ સંતનો મહિમા કહેવામાં આવ્યો છે. કબીર કહે છે કે સાહિબ કા ઘર સંતન માહી, સંત સાહિબ કછું અંતર નાહી.